નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા શોનું સ્વાગત છે. ધોરણ 4, વિષય ગણિત ગમ્મત, પાઠ નંબર 10મો, પેટર્નની રમત. ચાલો આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે પેટર્ન એટલે કે પુનરાવર્તિત પેટર્ન અને વિકસતી પેટર્ન એટલે કે વિકાસાત્મક પેટર્ન. તો સૌથી પહેલાં કે પુનરાવર્તિત પેટર્ન એટલે કે કોઈ બ્લોકની પેટર્ન હોય એને આપણે પુનરાવર્તિત પેટર્ન કહીએ છીએ, જેમાં બ્લોકનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવી પેટર્નને પુનરાવર્તિત પેટર્ન કહેવાય. ચાલો એના છે આ ઉદાહરણ. ત્યાર પછી વિકસતી પેટર્ન એટલે કે વિકાસાત્મક પેટર્ન. તો વિકસતી પેટર્ન એટલે કે કોઈ બ્લોકનું જૂથનું વારંવાર પુનરાવર્તન થતું નથી, પરંતુ આંકડા કે શબ્દોનું વારંવાર વિકસતી જતી હોય એટલે કે એનો કોઈ અંત હોતો નથી, એવી પેટર્નને આપણે વિકાસાત્મક પેટર્ન કહીએ છીએ. તો ચાલો એના ઉદાહરણ જોઈ લઈએ. આ છે વિકાસાત્મક પેટર્નના ઉદાહરણો. ત્યાર પછી આવી હતી મૂળાક્ષરો અને સંખ્યાની પેટર્ન. ચાલો મૂળાક્ષરોની પેટર્ન એટલે કે જેમાં મૂળાક્ષરોનો સમાવેશ થતો હોય છે, ક ખ ગ ઘ નો સમાવેશ કરીએ, ત્યાર પછી એ બી સી અને ડીનો પણ સમાવેશ કરી શકીએ. તો આવા જે મૂળાક્ષરોનો જેનો પેટર્ન તરીકે ઉપયોગ થતો હોય તેને આપણે મૂળાક્ષરોની પેટર્ન કહીએ છીએ. અને સંખ્યાની પેટર્ન એટલે કે જેમાં આપણે સંખ્યાનો સમાવેશ થતો હોય છે, જુદી જુદી સંખ્યાઓ વિકસતી જતી હોય એને આપણે સંખ્યાની પેટર્ન કહીએ છીએ. ચાલો મૂળાક્ષરો અને સંખ્યાની પેટર્ન. ત્યાર પછી હતો એક કોયડો કે કોઈ પણ અંક બે વાર આવવો જોઈએ નહીં, એક હરોળમાં એક જ અંક આવવો જોઈએ. જેમ કે એક બે ત્રણ છે, એક બે ત્રણ છે, એક બે ત્રણ છે, એક બે ત્રણ છે, એક બે ત્રણ છે અને એક બે ત્રણ છે, કોઈ અંક બે વાર આવતો નથી. એવી જ રીતે કોઈ મૂળાક્ષર બે વારનો આવવો જોઈએ કે એ બી સી, એ બી સી, દરેક લાઇનમાં એ બી સી છે પરંતુ એક લાઇનમાં બે વાર આવતો નથી, એવી પેટર્ન. એટલે આપણે મૂળાક્ષર સ્વરૂપમાં આગલા વિડીયોમાં આ પેટર્ન જોઈ. ત્યાર પછી જાદુ પેટર્નની ગોઠવણી કે તમે આડી રીતે કે ઊભી રીતે સરવાળો કરો તો એમનો જવાબ સરખો જ મળે છે, તો એવી પેટર્નને આપણે જાદુ પેટર્નની ગોઠવણી કહીશું. ચાલો ત્યાર પછી જે આવે છે જાદુ પેટર્ન, જે આપણે ગયા વિડીયોમાં આ પેટર્નનો અભ્યાસ કર્યો હતો. તો તમે એમાં જોયું હતું કે આડી રીતે કે ઊભી રીતે કે ક્રોસમાં તમે સરવાળો કરો તો એમનો જવાબ સરખો જ મળે છે, એટલે કે આપેલા અંકો કે મૂળાક્ષરોના ખાનાને એવી રીતે ગોઠવવાના કે જેમનો સરવાળો સરખો આવતો હોય, તો આવી પેટર્નને આપણે જાદુ પેટર્ન કહીએ છીએ. ચાલો ત્યાર પછી હવે પછીનો અત્યારે જે આપણે અભ્યાસ કરવાનો છે તે સમજી લઈએ. અહીં પણ તમને જાદુ પેટર્નનો કોયડો આપેલો છે. તો અહીં તમે જોશો કે આડી રીતે કે ઊભી રીતે એનો સરવાળો કરો તો એમનો જવાબ સરખો આવશે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં તમને આપેલું છે 2, 3 અને 7. તો સૌથી પહેલાં તમે 2, 3 અને 7નો સરવાળો કરો, કેટલા આવે છે? 7, 8, 9, 10, 11 અને 12. તો આડી રીતે સરવાળો કરતાં જવાબ મળે છે 12. ત્યાર પછી આપણે નીચેની રીતને આડી રીતે સરવાળો કરી 6, 5 અને 1, 6 અને 5, 11, 11 અને 1, 12. તો અહીં પણ જવાબ આપણે 12 જ મળે છે. ઉપરની આડી રીતે અને નીચેની જે આડી રીતે છે એમનો સરવાળો 12 અને 12 મળે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ઊભી રીતે સરવાળો કરીએ 3, 4 અને 5. 3, 4 અને 5, તો 5 ને 4, 9, 10, 11 ને 12. તો આનો જવાબ પણ આપણે મળે છે 12. ત્યાર પછી હવે આપણે ત્રાસી રીતે સરવાળો કરીને જોવાનું છે. ત્રાસી રીતે કરીએ 2, 4 અને 6, 7, 4 ને 1. સૌથી પહેલાં 2, 4 અને 6, 6 ને 4, 10, 11 ને 12. તો એનો જવાબ પણ 12. ત્યાર પછી 7, 4 અને 1, 7, 8, 9, 10, 11 ને 12. તો એનો જવાબ પણ મળે છે આપણે 12. તો આ જાદુ પેટર્નનો કહેવાનો મતલબ એવો છે કે તમે આડી રીતે, ઊભી રીતે કે ક્રોસમાં આમ આમ કે આમ, ત્યાર પછી આડી રીતે, ગમે રીતે તમે સરવાળો કરશો તો એમનો જવાબ સરખો જ મળે છે. આગલા ચિત્રમાં પણ આપણે જોયું કે આડી રીતે ને ઊભી રીતે સરવાળો કરીએ તો એમનો જવાબ
સરખો મળતો હતો. આ પણ એક જાતની જાદુઈ પેટર્ન છે, જેમનો આડી રીતે કે ઊભી રીતે સરવાળો કરો તો એમનો જવાબ સરખો મળે છે. ચલો હવે ત્યાર પછી, ચલો અહીં તમને જાદુઈ ત્રિકોણ આપેલો છે, પિરામિડ જેવો ત્રિકોણ આપેલો છે. આગળ તમે જોયું તો તમને ચોરસ બોક્સ આપેલું હતું, અહીં તમને ત્રિકોણ આપેલું છે. ચલો સૂચના શું કહે છે કે 1 થી 6 સુધીના અંક લેવાના, એટલે કે આપણે 1, 2, 3, 4, 5 અને 6 એવી રીતે 1 થી 6 સુધીના અંક લેવાના, પરંતુ દરેક બાજુનો સરવાળો 9 થવો જોઈએ, એટલે કે આડી રીતે, ઊભી રીતે અને ત્રાસી રીતે તમે સરવાળો કરો તો એનો જવાબ તમારે 9 આવવો જોઈએ. એવી રીતે તમારે સરવાળામાં અંક લખવાના છે, એટલે કે દરેક ખાનામાં તમારે એવી રીતે અંક લખવાના કે જેમનો સરવાળો 9 થવો જોઈએ. તો ચાલો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. આ કોયડો તમારી પાઠ્યપુસ્તકમાં છે અને આઈડરના પેજ નંબર 27 પર આ કોયડો તમને આપેલો છે. તો ચાલો 9 કરવા માટે હું નીચે લખું છું 2, 6, 1 અને ઉપરના ખાનામાં લખું છું 4 અને 5 અને સૌથી ઉપર 3. તો ચાલો તમે આનો સરવાળો કરો જોઈએ, 9 આવે છે, 4 ને 3 4, પછી 5 6 7 8 અને 9, તો આ બાજુ આપણે સરવાળો 9 મળી ગયો. ત્યાર પછી 5 6 7 8 અને 9 આ બાજુ કરશો તો અહીંયા પણ આપણે 9 મળી જાય છે. ત્યાર પછી આડી રીતે કરી 6 ને 1 7 અને 8 ને 9, અહીંયા પણ આપણે આ 9 મળી જાય છે. ત્યાર પછી વચ્ચેના જે બે ખાના છે 4 અને 5, તો એનો સરવાળો પણ 9 મળી જાય છે. તો એનો અર્થ એવો થયો કે તમે આડી રીતે ઊભી રીતે અને ક્રોસમાં સરવાળો કરશો તો દરેક બાજુનો સરવાળો 9 થાય એવી રીતે તમારે અંકો ગોઠવણી કરવાના છે. ચલો મેં તમને ગોઠવણી કરેલા અંકો બતાવું છું. તમારે આઈડરના પેજ નંબર 27 ઉપર આ જે કોયડો આપેલો છે એ તમારે પૂરવાનો છે આ રીતે. તો સૌથી ઉપર તમે 3 લખશો, ત્યાર પછી 4 અને 5 અને નીચે 2, 6 અને 1, જેમાં 1 થી 6 અંકનો સમાવેશ થયેલો છે અને સરવાળો એનો 9 થાય છે. ચલો એવો જ ત્રિકોણ હવે બીજો સમજીએ. જાદુઈ ત્રિકોણ 1 થી 6 સુધીના અંકો જ લેવાના અને એમનો સરવાળો 10 થાય એવી જ રીતે લેવાના છે. જેમનો સરવાળો શું થવો જોઈએ તો કે 10 થાય એટલા જ અંકો લેવાના, કે સરવાળો એનો 10 થવો જોઈએ. ચલો આપણે કંઈક મૂકીને પ્રયત્ન કરીએ જેમનો સરવાળો 10 થાય. ચલો અહીં 1 મૂકશો, ત્યાર પછી 3, ત્યાર પછી આ રીતે તમે મૂકો એટલે એનો સરવાળો 10 થઈ જશે. ચલો 6 ને 1 7 8 9 ને 10, 6 7 8 9 ને 10, તો અહીં આડી રીતે 10 થઈ જાય છે. ત્યાર પછી ક્રોસમાં 5 6 7 8 9 ને 10, તો અહીં પણ 10 થઈ જાય છે. ત્યાર પછી આ બાજુ 5 6 7 8 9 અને 1 10, અહીં પણ 10 થઈ જાય છે. તો આવી રીતે ત્રિકોણની ત્રણેય બાજુનો તમે સરવાળો જુઓ તો 10 થઈ જશે. તો આવી રીતે ક્રોસમાં અને નીચેની બાજુ જો સરવાળો 10 થઈ જાય એવી રીતે તમારે 1 થી 6 અંકો ગોઠવવાના છે. આ સિવાયના આઈડલમાં તમને 12 સરવાળો થાય એ રીતે પણ 1 થી 6 અંકો ગોઠવવાના છે. ચલો ત્યાર પછી હવે અંકોનું ટાવર, ચલો આપણે આ સમજીએ. અહીં તમને મિનારા જેવું એક ટાવર આપેલું છે, તો એ તમને શું કહેવા માગે છે? તમે જુઓ છો આ ટાવર જેમાં સંખ્યા લખેલી છે પરંતુ કાંઈ સમજ પડતી નથી. તો તમે જુઓ એનો એ કેવી રીતે સરવાળો કર્યો કે 10 અને 20 કેટલા થાય? તો 30. એવી જ રીતે 20 અને 30 કેટલા થાય? તો કે 50. અને 30 અને 50 કેટલા થાય છે? તો અહીં લેખા છે 80. એટલે કે એને બે બે અંકનો સરવાળો કરી અને ઉપર લખતા ગયા, આ બેનું લખીને અહીંયા લખો, આ બેનું લખીને અહીંયા લખો, એવી રીતે એ ટાવર બનાવતા ગયા અને એમની સંખ્યા લખતા ગયા છે. ચલો તમે જોઈ શકો કે 10 ને 20 30, એટલે એને એની ઉપર 30 લખ્યા. ત્યાર પછી 20 અને 30 જે દૂધિયા કલરમાં લખેલા છે એને એની ઉપર 50 લખ્યા. સૌથી પહેલાં 10 ને 20 30 અને 20 ને 30 50. ત્યાર પછી સૌથી ઉપર 30 અને 50 જે તમને જાંબલી કલરથી દેખાય છે તે એનો સરવાળો 80, તો એને એની ઉપર 80 લખ્યા. આવી રીતે આઈડલમાં તમને જે બોક્સ ઉપરના બે છે એ ખાલી આપેલા છે, તો અહીંયા તમારે આ બેનો સરવાળો અહીં લખવાનો અને આ બેનો સરવાળો કરીને અહીં લખવાનો. એવી રીતે ટાવરના જે ખાના છે એ પૂરા કરવાના છે. તો આ તો પેટર્નનો ટાવર છે આપણે જોયો. ત્યાર પછી અંકોનું ટાવર છે આપણે આગલા વિડીયોમાં સમજીશું.
તો અહીં સુધીનો જે આપણે અભ્યાસ કર્યો એમાં આઈડરના પેજ નંબર 26 અને 27 આ જ રીતની પેટર્ન તમારે પૂરી કરવાની છે, જેમાં મૂળાક્ષરો બે વાર ન આવે એવી રીતની પેટર્ન પૂરી કરવાની છે, જાદુઈ પેટર્ન ત્રિકોણ સ્વરૂપમાં પૂરી કરવાની છે, અને નીચે સૌથી અંકોનો ટાવર જે તમારે હોમવર્કમાં પેટર્ન પૂરી કરવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.